नमस्ते बाळ विद्यार्थी मित्रों, ज्ञानपद स्कूल में आपनू हार्दिक स्वागत छे। हवे हिंदी अभिनव खोलो। हिंदी अभिनव पेज नंबर 32 पाठ 14 मैं मक्खी हूँ। पाठ 14 मैं मक्खी हूँ। खोलू बधाए पेज नंबर 32। पेज नंबर 32 पाठ 14 हिंदी अभिनव मैं मक्खी हूँ। पाठनु नाम शू छे? मैं मक्खी हूँ। मैं एटले के हूँ। मक्खी हूँ एटले के छू, बराबर। हवे नीचे शू आपेलू छे? तमने शब्दार्थ आपेला छे। पहेलू मक्खी, मक्खी एटले के माखी। बीजू बीमारिया एटले के रोगो। साफ सुथरा एटले के स्वच्छ। महुला एटले के शहरी। गंदगी एटले के गंदगी। कोण एटले के कोण। जगह एटले के जग्या। भलाई एटले के भलू अथवा कल्याण। परिवार एटले के कुटुंब। मक्खी एटले माखी, बीमारिया एटले रोगो, साफ सुथरा एटले के स्वच्छ, महुला एटले के शेरी, गंदगी एटले गंदकी, कोण एटले के कोण, जगह एटले जग्या, भलाई एटले के भलू अथवा कल्याण, परिवार एटले के कुटुंब। हवे त्यारबाद तमने माखी बतावेली छे। जुओ चित्रमां माखी बतावेली छे, अने माखी तो બધાએ જોઈએ જ હોય, ઘરમાં બધાની ઘરે હોય, ગમે તે જગ્યાએ જાઓ માખી તો જોવા મળે જ। તો પહેલું વાક્ય વાંચું છું, મેં મક્ખી હું એટલે કે હું માખી છું। મુજે કોણ નહીં જાણતા પ્રશ્ન કર્યો છે, એટલે મને કોણ નથી જાણતું। એસી કોઈ જગહ હી નહીં જહાં મેરી હાજરી ન હો, એટલે કે એવી કંઈ જગ્યા જ નથી કે જ્યાં હાજરી એટલે કે ક્યાં હોય, હાજર જ ન હોય એવી કંઈ જગ્યા જ ન હોય। ગમે તે જગ્યાએ જાઓ માખી તો તમને જોવા મળતી જ હશે। હા સફાઈ સે મેં દૂર ભાગતી હું, એટલે કે સફાઈ હોય, ચોખ્ખી જગ્યા હોય, ચોખ્ખું સ્વચ્છ હોય, ત્યાં હું ન હોય, ત્યાંથી હું દૂર ભાગું છું। ગંદી ચીજ એ મુજે બહુત પસંદ, એટલે કે ગંદી એટલે ગંધારી ચીજો મને વધારે પસંદ, જો ગંદકી હોય યા માખી વધારે હોય। ગંદી ચીજો મેં રોગો કે જંતુ રહેતે, એટલે કે ગંદી ચીજો આપણે ગમે તે તમે હેઠવાળો હોય કે કચરા હોય, એટલે અહીંયા માખીઓ માથે બણબણતી જ હોય અને એમાંથી પછી રોગો થાય, ગંદકી હોય એટલે શું રોગ થવાનું તો શક્ય રહે છે। અત્યારે જોવો આપણે ચોમાસું ચાલે છે તો વધારે વરસાદ આ તે બધું આવે, કિચડ થાય એટલે એમાં જુઓ તો માથે ઝીણા ઝીણા મચ્છર બેઠા જ હોય, પાણી ભરેલું હોય તો એમાં પણ માખી મચ્છર હોય જ, બરાબર, એટલે રોગ થવાની બીમાર પડવાની સંભાવના રહે। અત્યારે ડેન્ગ્યુ મલેરિયા બરાબર એના ઘણા બધા ચિકનગુનિયા ઘણા કેસો આવે છે, એ મચ્છરના માખી મચ્છરમાંથી ન થાય આપણે, બરાબર। ત્યારબાદ મેં ઉન જંતુઓ કો ઘર ઘર ફેલાતી હું, એટલે કે એમાં જંતુ બેઠેલા હોય એને હું ઘરે ઘરે ફેલાવું છું, એટલે એક જગ્યાએ માખી બેઠી હોય પછી એ માખી બીજાના ઘરે જાય, ત્યાંથી ત્રીજાના ઘરે જાય, એટલે બધી જગ્યાએ જંતુઓ મુકતી જાય। પછી બહુ સી બીમારીયા મેરે કારણ હી ફેલતી હૈ, એટલે કે ઘણી બધી બીમારીયા મારા લીધે જ ફેલાય છે। બીમારીયા સે બચને કે લીએ અપના ઘર ઓર મોહલ્લા સાફ સુથરા રખો, એટલે કે બીમારીથી બચવા માટે આપણે આપણું ઘર અને મોહલ્લા એટલે કે શેરીને સાફ સુથરી એટલે કે સ્વચ્છ રાખવી જોઈએ। તુમારે ઘર મેં સાફ સફાઈ હોગી તો મેં વહાં નહીં આ પાઉંગી, એટલે કે તમારા ઘરમાં જો સાફ સફાઈ હશે, સ્વચ્છ હશે, ચોખ્ખું હશે તો હું અહીંયા આવી શકીશ નહીં। એટલે જ આપણે ફિનાઇલથી પોતા કરવાનું કારણ શું કે માખી ન આવે। મેરે ન આને મેં હી
तुम्हारी और तुम्हारे परिवार की भलाई है, એટલે કે હું ન આવું એમાં જ તારી અને તારા પરિવારની ભલાઈ છે। ત્યારબાદ હવે નીચે શું આપેલું છે સ્વાધ્યાય, ચાલો નીચે સ્વાધ્યાય આપેલું છે તો ચાલો હું પૂરું છું। તમારે શેનેથી પૂરવાનું? પેન્સિલથી। હું શેનેથી પૂરીશ? પેનથી। પેનથી શું કામ? કે તમને દેખાય ચોખ્ખું એટલા માટે, બરાબર। તમારે પેન્સિલથી જ પૂરવાનું છે, નક્ષર સારા કરવાના છે, બરાબર। ચાલો પહેલું શું આપેલું છે, પ્રશ્ન પહેલો, નિમ્નલેખિત હિન્દી શબ્દો કે પાસ ગુજરાતી શબ્દ લખીએ। હવે હિન્દી શબ્દો આપેલા છે, આપણે એની સામે શું લખવાનું છે ગુજરાતીમાં? તો કે પહેલું ચિત્ર શેનું છે, મક્ખી। તો કે મક્ખી એટલે શું આવે, માખી। બીજું ગંદકી, ગંદકી ગંદકી એટલે કે ગંદકી, જો અહીં ઉપર આપેલું જ છે તો શું આવશે, ગંદકી। ત્યારબાદ ત્રીજું કોણ એટલે કે ઉપર આપેલું છે, શું આવશે, કોહણ, કોહણ। બીમારી એટલે કે રોગો। જગહ એટલે જગ્યા, અને ભલાઈ એટલે કે ભલું। ભલાઈ એટલે કે ભલું, બરાબર। મક્ખી એટલે માખી, કોણ એટલે કે કોણ, જગહ એટલે કે જગ્યા, ગંદકી એટલે કે ગંદકી એટલે કે ગંદકી, બીમારી એટલે કે રોગો, અને ભલાઈ એટલે કે ભલું। હવે ત્યારબાદ નીચે પ્રશ્નો આપેલા છે, બરાબર, તો ચાલો જોઈ લઈએ। પ્રશ્ન નંબર બે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ। પહેલું શું આપ્યું છે, મક્ખી કહાં પાઈ જાતી હૈ? તો કે મક્ખી ગંદકી મેં પાઈ જાતી હૈ। મક્ખી, મક્ખી ખ ને ક જોડ્યું આવશે, મક્ખી ગંદકી મેં પાઈ જાતી હે, બરાબર। હવે પ્રશ્ન બીજો, મક્ખી કિસસે દૂર ભાગતી હે? તો કે આવ્યું તું જ આપણે, મક્ખી સફાઈ સે દૂર ભાગતી હે, મક્ખી સફાઈ સે, સફાઈ સે દૂર ભાગતી હે, બરાબર। હવે ત્રીજું, રોગો કે જંતુ કહાં રહેતે હે? રોગો કે જંતુ ગંદી ચીજો મેં રહેતે હૈ, તો એમ લખો તો ચાલે, ગંદી ચીજો મેં રોગો કે જંતુ રહેતે હે। હવે ચોથું, કિસસે બચને મેં હમારી ભલાઈ હે? તો કે બીમારી સે, બીમારી હશે અથવા બીમારી, બીમારી સે બચને મેં હમારી ભલાઈ હે, બરાબર। લખાઈ ગયું, સરસ। ચાલો તો કે પ્રશ્ન પહેલો, મક્ખી કહાં પાઈ જાતી હે? તો કે મક્ખી ગંદકી મેં પાઈ જાતી હે। બીજું,
मक्खी किससे दूर भागती है? तो कि मक्खी सफाई से दूर भागती है। त्रीजू, रोगों के जंतु कहाँ रहते हैं? तो कि रोगों के जंतु गंदी चीजों में रहते हैं, अथवा एम लखो तो पण चले, गंदी चीजों में रोगों के जंतु रहते हैं। चौथू, किससे बचने में हमारी भलाई है? तो कि बीमारी से बचने में, बीमारी से आवशे सॉरी से करना जो, बीमारी से बचने में हमारी भलाई है। बराबर, तो हवे आपणे अहींया सुधी राखीशुं। होमवर्कमां तमारे शुं करवानुं? आ पाठ में पुरायवो ई पूरी नाखवानो छे। बराबर, सारा अक्षरे अने पेन्सिलथी पूरवानो। बराबर, पेनथी पूरवानो नथी, હું પેનથી પૂરું તો તમારે પેન્સિલથી જ પૂરવાનું। બરાબર, તો અહીંયા સુધી રાખીશું। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।